अस्सलामु अलैकुम। क्रेजन बॉयज प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण कार्य में विद्यार्थी मित्रों आप सबनो फरी एक बार स्वागत है। आज आपणे आपणा पाठ नंबर 6 विषय गुजराती नी अंदर आगळ वधता भाग 2 छे आपणो पाठनो पाठ 6 नर्मदा मैया एम आगळ वधीशु। हवे विद्यार्थी मित्रों ध्यान अहींया આપણે ભાગ એકની અંદર નર્મદા મૈયા પાટના એમાં આપણે જોયું કે નર્મદા નદી ક્યાંથી નીકળે છે એટલે મધ્યપ્રદેશમાંથી અમરકંટક સરોવર છે જે મૈકલ નામના પર્વત ઉપર આવેલું છે। નર્મદા નદીને રેવા પણ કહીએ છે। નર્મદા એટલે નર્મ એટલે આનંદ આપનારી, બરાબર ને? બધું યાદ છે તમને? હવે આગળ આપણે ધ્યાન આપીશું। ચલો, આ પથ્થર શંખ જીરુના સફેદ સુવાળા પથ્થર છે, થાય કે થોડા વીણી લઈએ। હવે થોડીક ઝડપ કરીશું ને। ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે। ધ્યાન રાખીને પગ મૂકવો પડે, પણ આપણે તો પંખીની આંખે ઊંચી, પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પંખી માફક અહીં ઉડવાનું છે ને ઉપરથી આખું પ્રવાસ કરવાનું છે ઝડપ ઝડપથી। વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા। જો હવે આપણે પૂર્વ બાજુ મધ્યપ્રદેશમાં હતા તો પૂર્વથી આપણે પશ્ચિમ તરફ આમ આવીશું તો હવે ગુજરાતમાં આપણે આવી ગયા। ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે। કેવડિયા નજીક ગોરા ગામે સુલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ। જો બાળકો, અહીંયા કેવડિયા જે આપણા વડોદરાની સાઈડ પર આવેલું છે એક જગ્યાનું નામ છે કેવડિયા, ત્યાંથી નર્મદા નદી સુલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ। પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ, અને આ જુઓ જુઓ બાળકો, અહીંયા તમને કીધું છે કે ભરૂચ જિલ્લામાંથી અહીં નર્મદા પ્રવેશે છે। નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ। જુઓ બાળકો, સૌથી મોટો સરદાર સરોવર બંધ છે જે આપણા ગુજરાતમાં આવેલો છે, અને એ પણ કઈ નદી ઉપર? નર્મદા નદી ઉપર। આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે, કારણ કે નર્મદા નદીના નીરથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એવા આ બધા 4-5 રાજ્યોને પાણીની તરસ છીપાવી શકાય, એમને જરૂરિયાતનું પાણી આપી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદી આ બધા રાજ્યોની જીવાદોરી કહેવાય છે, જેનાથી ખેતર માટે પણ પાણીની સગવડતાને લાભ મળી શકે। વિશ્વની સૌથી મોટી ક્રોન્કિટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડે છે। આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યે કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે। નમામી દેવી નર્મદે, જુઓ અહીંયા નર્મદા નદીના ખૂબ વખાણ કરવામાં આવેલા છે। આગળ વધીએ, જુઓ તો નર્મદાને અહીં બેટ બનાવી દીધો છે। બેટ, વિદ્યાર્થી મિત્રો, આ બેટ શબ્દનો અર્થ થશે કે એની ત્રણ બાજુએ પાણીનો ઘેરાયેલો વિસ્તાર અને એક બાજુ માત્ર જમીનનો વિસ્તાર, તો એવી જગ્યાને બેટ કહે છે। યાદ રાખજો, બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ। આ કબીરવડ છે ને, જે તમે ચિત્રમાં પણ દેખાય છે કેટલો વિશાળ વડ છે, વડ દાદાનું ઝાડ, અને આ જે લાંબી લાંબી લટકી રહેલી છે એ કંઈ એની થડ નથી, એની વડવાઈઓ છે। જાણે વડનું નાનું સરખું વન જોઈ લો। અહીંયા તમે જોશો નર્મદા મૈયા શાંત છે, વર્ષોથી વડવાઈ ફેલાવીને વડ અહીં વડ દાદા બની ગયા છે, જાણે વડનું નાનું સરખું વન। કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંકો દૂરથી ધુમ્મસે પહાડ સરખો, ધુમ્મસમાં ભૂરો ને ઝાંકો પહાડ જેવો દેખાય છે। થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ, પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો, પણ જોજો હો જળ એ જીવન છે, આપણને જળને સાચવીશું તો જળ આપણને સાચવશે। વિદ્યાર્થી મિત્રો, આ વાત ખૂબ અગત્યની છે, તમારે પણ ધ્યાન રાખવાનું કે જળ છે તો જીવન છે, કારણ કે પાણી વગર મનુષ્યનું કે પશુ પંખી કે સજીવનું જીવનનું અસ્તિત્વ નથી। પાણી છે તો આપણે બધા છે, એટલે આપણે જો જળને સાચવીશું,
જળને બચાવીશું તો આપણને પણ જળ બચાવશે, સાચવશે. સરસ, આ વાત યાદ રાખજો. બરાબર, તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુકલ તીર્થ આગળ. કુદરતનું એક બીજું સુંદર તીર્થ, એક અહીંયા એક ધાર્મિક સ્થળ છે શુકલ તીર્થનું. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને તો ખબર જ હશે કે દરેક નદી છે એ છેવટે અંતે સાગરમાં મળી જાય છે. તો અહીંયા ભરૂચ જિલ્લામાં તમે જોશો તો ભરૂચની નજીક નર્મદા નદી વહેતી વહેતી સાગરને મળશે. અને સાગર તો કયો? અરબ સાગર. બરાબર, દરેક નદી છેવટે સાગરને જ મળે છે. કેટલું બધું કૂદતું ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા. બીજી નદીઓ જેટલી ધીમી તો તે પડે શાની, સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે. જુઓ, આ તો ધમધમતી વધતી આગળ ને સાગરમાંય કેટલીક દૂર સુધી તો આ ધસમસનો પ્રવાહ કરતી વહેતી જ જાય છે અને પછી આગળ શાંત થાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી ને સુંદર નદી છે, આપણી આશા છે, જીવાદોરી છે. આ નદી ખૂબ અગત્ય ધરાવે છે આપણા ગુજરાત માટે અને આપણા પાડોશી રાજ્યો માટે પણ. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે, પોતાની આંખે થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારો પાઠ આ ભાગ નંબર 2માં પૂરો થાય છે. અહીં તમને શબ્દ સમજૂતી આપેલી છે, એ શબ્દ સમજૂતી બરાબર તમારે નોટમાં લખીને યાદ કરવાનું. આ પાઠના પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે જે હું તમને મોકલીશ. તમે ધ્યાન આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.